આજે આપણે કક્ષા 2માં વિષય યોગમાં આસનો શીખીશું. એમાં આપણે પહેલું આસન શીખી ગયા છીએ સુખાસન. આજે બીજું આસન છે પ્રાર્થનાસન. આપણે બધા જ્યારે વંદનામાં બેસીએ છીએ ત્યારે પ્રાર્થનાસન કરીએ છીએ, આપણને બધાને ખબર છે. પરંતુ તે અમુક દ્વારા મારા પરથી કઈ ક્રિયા કરવામાં આવે છે તે આપણે આજે જોઈશું. તે માટે આ આસન આપણે આઠ અંકમાં કરવાનું છે. જે રીતે આપણે પહેલું આસન આઠ અંકમાં કરેલું રીતે આપણે આઠ અંકમાં કરવાનું છે. પહેલાં આપણે આસન કરવા માટે આપણે આસન સ્થિતિ કરી દઈશું. આપણે આસન સ્થિતિ આ છે. બંને પગ સીધા, બંને પગના અંગૂઠા અડેલા, ખીડી અડેલી, બંને હાથ ઢીંચણની બાજુમાં મૂકવાના, હથેળી જમીન પર અડેલી, અંગૂઠા અને આંગળીઓ હાથની આમ ચોટલી હોવી જોઈએ. આપણું અહીંથી આ સુધીનું શરીર સીધું. હવે એમાં આઠ અંકમાં એક અંકમાં આપણે આપણો ડાબો પગ હોય એ જમણા પગની સાથળની નીચે મૂકવાનું છે. આ રીતે ઘૂંટણમાંથી વાળીને જમણા પગની નીચે મૂકવાનું, સાથળની નીચે. દોમાં જમણો પગ ડાબા પગની સાથળની નીચે મૂકવાનું છે. ત્રણમાં હાથ જોડવાના છે, એટલે કે નમસ્કાર મુદ્રા કરવાની છે. અને નમસ્કાર મુદ્રા કરવાની, ત્રણમાં નમસ્કાર મુદ્રા કરવાની, ચારમાં આંખો બંધ કરવાની, પાંચમાં આંખો ખોલવાની, છમાં બંને હાથ બાજુ પર, સાતમાં જમણો પગ આગળ, આઠમાં ડાબો પગ આગળ. આ રીતે આપણું આઠ અંકનું આસન થાય છે. આસન આસન કર્યા પછી આપણે સ્વસ્થ થવું હોય તો આપણે આપણા બંને હાથ આ રીતે પાછળ મૂકીને આમ સ્વસ્થ થઈ શકીએ. પરંતુ આપણે પગ એવી ના રાખવાના છે. ફરીથી આપણે અંક સાથે આખું આસન કરીશું. આસન સ્થિતિ આપણું પ્રાર્થનાસન થાય છે. હવે આપણે